દિલ્હીમાં કિંગડમ ઓફ ડ્રીમ્સ ખાતે 6 થી 6 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ બ્યુટી કોમ્પિટિશનમાં સુરતની અંજલિ જીનવાલાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દેશના અન્ય રાજ્યોની 45 સ્પર્ધકોને પછડાટ આપી સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સુરતની વધુ એક માનનીય બ્યુટી કોમ્પિટિશનમાં ડંકો વગાડીને સુરત તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. સુરતની અંજલિ જીનવાલાએ દિલ્હી ખાતે 4 થી 6 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ મિસિસ ઇન્ડિયા લેક્સી ક્લાસિક 2018 અને નેશનલ કોસ્ટ્યુમ વિનર 2018 બ્યુટી કોમ્પિટિશનમાં તમામ સ્પર્ધકોને પાછળ રાખી બંને ખિતાબો પોતાના નામે કરી લીધા હતા. આ અંગે અંજલિ જીનવાલાએ જણાવ્યું હતું કે તેમણે મિસિસ ઈશા શર્મા દ્વારા આ સ્પર્ધાની માહિતી મળી હતી અને કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈશા શર્માએ જ આગ્રહ કર્યો હતો. તો આખરે કોમ્પિટિશનમાં ભાગ લેવાના નિર્ણય સાથે જ અંજલિ જીનવાલાએ બિયોન્ડ ઇલ્યુઝ ઓમનના જ્યોતિ ઠક્કરનો સંપર્ક કરી તેમની પાસેથી માર્ગદર્શન અને તાલીમ લીધી હતી. જ્યોતિ ઠક્કરની સકારાત્મક વિચારસરણી અને મોટિવેશનના કારણે જ વિશ્વાસ મજબૂત થયો હતો અને આ સ્પર્ધામાં વિનર બની શકી તેમ અંજલિએ જણાવ્યું હતું. તો આ અંગે અંજલિ જીનવાલાએ વધુ માહિતી આપી હતી. હું સુરતથી અંજલિ જીનવાલા. આપ બધાને થેન્ક યુ સો મચ મારા સુરતને, મારા ગુજરાતને. અને હું ગઈ હતી 4 તારીખે મિસિસ ઇન્ડિયા લેગેસી 2018માં અને ત્યાં આગળ ઘણા રાઉન્ડ હોવા પછી દરેકમાં સફળતા મળ્યા પછી આજે હું મારા માથા પર ગુજરાતનું ગૌરવ અને સુરતની ખૂબસુરત અંજલિ જીનવાલા જેણે પોતાની જાતને આજે પ્રૂફ કરીને બતાવ્યું છે સુરતમાં અને ગુજરાતમાં અને ઇન્ડિયાની દરેક નારીઓને કે આજે જે હું કરી શકું છું એ બધું તમે પણ કરી શકો છો. ઇન્ડિયા લેગેસીમાં ગયા પછી મને મારી ઇનર બ્યુટીનું રિયલાઇઝ થયું છે અને હું આજે ખાલી ફેસથી ખૂબસૂરત ન હતી પણ આજે મારી ઇનર બ્યુટી જ્યારે મને ખબર પડી છે તો હું એનાથી વધારે ખૂબસૂરત થઈ ગઈ છું અને એના માટે હું ઇન્ડિયા મિસિસ લેગેસી 2018 એના માટે હું અમીષા ચૌધરીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. તો અંજલિએ સફળતા માટે પોતાના પરિવાર સાથે જેમણે આ કોમ્પિટિશન અંગે માહિતી આપી તે ઈશા શર્મા, માર્ગદર્શન તથા યોગ્ય તાલીમ આપનાર જ્યોતિ ઠક્કર સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તો અંજલિની કોમ્પિટિશનને લઈ અમેરિકા રહેતી તેની દીકરી પણ 15 દિવસ માટે ભારત આવી ગઈ હતી અને સાથે પંચગીનીના હોસ્ટેલમાં ભરતો પુત્ર પણ વિશેષ મંજૂરી મેળવી ચર્ચામાં જઈ રોજ પ્રાર્થના કરતો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.